સામાજિક વિજ્ઞાન ધોરણ 6 જેમાં ચેપ્ટર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એટલે કે શરૂઆતની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેના વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે। જો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશેની માહિતી આપણે આપણા વેદ મહાકાવ્ય અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે। આ ત્રણ વસ્તુમાંથી આપણે પ્રાચીન ભારતની રાજકીય વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા કેવી હતી તેની માહિતી મળે છે। જેમાં ઋગ્વેદિન કાલિક કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું, કબીલાઈ શાસન વ્યવસ્થા હતી અને આના જે વડા હોય મુખ્ય તેને રાજનીય કહેવામાં આવતા અને તેની પણ ચૂંટણી થતી હતી। સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી। સભા અને સમિતિ એટલે હાલમાં કેમ આપણે લોકસભા છે અને રાજ્યસભા છે તેવી રાજકીય સંસ્થાઓ ત્યારે પણ પ્રાચીન ભારતમાં અસ્તિત્વમાં હતી અને આ સમુદાયને વીસ કહેવામાં આવતા। ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થાઓ અમલમાં આવી જેમાં પહેલું આપણે છે જનપદ। ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ ગંગા અને પંજાબ નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની સ્થાપના થઈ અને શું કહેવાય જનપદ બરાબર ઈસવીસન પૂર્વે 1000ની આસપાસમાં થઈ હતી। કે જનપદ એટલે શું કે એક માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, આનો મતલબ શું થાય કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન। જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો હતો। જનપદ એ ઋગ્વેદિનકાલીન કબીલાઈ સમાજથી બહુ જ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી અને તેમાં કુરુ પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યનો તેમાં સમાવેશ થતો। પછી મહાજનપદ, હવે ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદ હતા। આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા, અહીં આપણે જો 16 મહાજનપદ હતા તેનું નામ, તેની રાજધાની અને વર્તમાનમાં તે કયો પ્રદેશ છે તેની માહિતી આપેલી છે। તો પહેલું છે અંગ, આની રાજધાની હતી ચંપા અને આ હાલ કયો પ્રદેશ છે, પૂર્વ બિહાર। બીજું છે વજ્જિત, એની રાજધાની હતી વૈશાલી, આ વૈશાલી એટલે હાલનો ઉત્તર બિહાર। પછી છે મલ, એની રાજધાની હતી કુશીનારા એટલે કે ગોરખપુરની આસપાસનો પ્રદેશ છે, ઉત્તર પ્રદેશમાં આવેલું તે પ્રદેશ। પછી છે કાશી વારાણસી, આ વારાણસી હાલમાં ક્યાં આવે, ઉત્તર પ્રદેશમાં આવે છે। પછી છે મગધ, આની બે રાજધાની હતી ગિરિવ્રજ અને રાજગુરુ જે હાલ દક્ષિણ બિહારમાં આવે છે। પછી છે કૌશલ, આની પણ બે રાજધાની હતી શ્રીવાસ્તી અને અયોધ્યા જે હાલમાં ઉત્તર પ્રદેશમાં અવધમાં આવે છે। પછી છે વત્સ્ય, આની રાજધાની હતી કૌશામ્બી જે હાલમાં પ્રયાગરાજની આસપાસનો પ્રદેશ છે, ઉત્તર પ્રદેશમાં ત્યાં આવેલો છે। પછી છે ચૈદી, આની રાજધાની છે સુક્તમતી જે હાલ છે એ મધ્ય ભારતમાં આવે યમુના અને નર્મદા નદી વચ્ચેનો જે પ્રદેશ છે તે। પછી છે પાંચાલ, આની પણ બે જ રાજધાની હતી અને હાલમાં તે ઉત્તર પ્રદેશનો એક ભાગ છે। પછી છે સુરસેન જેની રાજધાની મથુરા હતી અને તે અત્યારે ઉત્તર પ્રદેશમાં આવેલી છે। પછી છે કુરુ, આ કુરુ છે એની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ જે દિલ્હી અને મેરઠની આસપાસનો પ્રદેશ છે। પછી છે અશ્મેક જે પોંડનિયા એમની રાજધાની હતી, આ વિસ્તાર હાલ ક્યાં આવે, ગોદાવરી નદીનો કિનારો છે ત્યાં આ વિસ્તાર છે। હવે અવંતી, આની રાજધાની ઉજ્જૈની હતી જે માળવાનો પ્રદેશ છે હાલ। પછી છે મત્સ્ય, આની રાજધાની હતી વિરાટનગર જે હાલ જયપુર ક્યાં આવે, રાજસ્થાન તેની આસપાસનો પ્રદેશ છે। પછી છે ગાંધાર, જે આની રાજધાની ક્યાં આવે, તક્ષશિલામાં જે પેશાવર અને રાવરપિંડીની આસપાસનો પ્રદેશ છે। પછી 16મું છે કંબોજ, જેની રાજધાની લાજપુર છે, નૈઋત્ય કાશ્મીરની આસપાસનો પ્રદેશ। હવે પાલી ભાષાનો એક ગ્રંથ લખાયો હતો અંગુરતર નિકાય, આ ગ્રંથ છે એ કઈ ભાષામાં લખાયેલો છે, પાલી ભાષામાં। આના અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદ હતા। પછી છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા,
જો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય તેને રાજશાહી રાજ્યતંત્ર કહેવાતું. મુખ્ય કોણ હોય? રાજા. તેને શું કહેવાતું? રાજ્યતંત્ર કહેવાતું, રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું. આ સમયના મહાજન પદો વચ્ચે સત્તા માટે હરીફાઈ થતી. તેમાં મુખ્ય ચાર શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કોશલ, વત્સી અને અવંતી. આની વચ્ચેની સ્પર્ધા વિશેષ રહેતી, જેમાં આપણે મગધ સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે થયું હતું. જો મગધ રાજ્યશાહી રાજ્યતંત્રમાં બૌદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન બન્યું હતું. એના ત્રણ મુખ્ય વંશ હતા. આ મગધ રાજ્ય છે એ બૌદ્ધ ભગવાનના સમયમાં સૌથી શક્તિશાળી રાજ્ય હતું, જેમાં મુખ્ય ત્રણ વંશમાં એક પેલું છે હર્યક વંશ. આની સ્થાપના બિબિસાર નામના રાજાએ કરી હતી અને તેને મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું છે. પછી બિબિસાર પછી એનો પુત્ર અજાતશત્રુ આવ્યો, તેને પાટલીપુત્ર એટલે કે પટના એને રાજધાનીનું સ્થાન બનાવ્યું. તેણે વજ્રસંઘ અને સાથે યુદ્ધ કરીને લીછવીઓને હરાવ્યા હતા અને મગધનું થોડુંક સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. પછી છે નાગવંશ. હર્યક વંશ બાદ નાગવંશ નામના વંશની સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો રાજાનો સમાવેશ થાય છે. પછી છે નંદવંશ. મહાજન મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો અને નંદવંશની સ્થાપના કોને કરી હતી? મહાપદ્મનંદે. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશના ધનનંદનો રાજાનું શાસન હતું. જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર એક નંદવંશનો રાજા હતો ધનનંદ, તેનું શાસન હતું.